કોરોના વાયરસના ખતરાને ટાળવા દાહોદની કોર્ટમાં માત્ર તાકીદના કેસોની જ સુનાવણી હાથ ધરવામાં આવશે. કોરોના વાયરસના સંભવિત ખતરાને ટાળવા જિલ્લા ન્યાયાધીશોનો નિર્ણય, અનુપમ સ્થિતિ, પક્ષકારોને સામે કોઈ નિર્ણય લેવામાં આવશે નહીં. દાહોદના જાલોદ રોડ સ્થિત જિલ્લા ન્યાયાલયમાં કોરોનાના સંભવિત ખતરાને ટાળવા માટે સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે, જેમાં પક્ષકારોને તેમના કેસોની સુનાવણી દરમિયાન હાજરી મરજિયાત કરી દેવામાં આવી છે. પક્ષકારોની અનુપસ્થિતિને કારણે તેમના વિરુદ્ધ કોઈ ચુકાદા ન આપવા, સમન્સ ન કાઢવા સહિતના નિર્ણયો લેવામાં આવ્યા છે. કોર્ટ પરિસરમાં કોરોના વાયરસ સામે લેવામાં આવેલા સાવચેતીના પગલાં અંગે માહિતી આપતા જિલ્લા ન્યાયાધીશ શ્રીમતી આર એમ વોરાએ જણાવ્યું કે કોર્ટના પ્રવેશદ્વાર ઉપર ટેમ્પરેચર ગન દ્વારા આગંતુકોને થર્મલ સ્કિનિંગ કરવામાં આવી રહ્યા છે. ત્યાં જ એક ટેબલ ઉપર હેન્ડ સેનિટાઇઝેશનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે હાઈકોર્ટના આદેશ મુજબ દાહોદની વિવિધ કોર્ટ્સમાં માત્ર તાકીદની કેસોની જ સુનાવણી હાથ ધરવામાં આવશે. તેમાં પક્ષકારોની હાજરી અનિવાર્ય હોય તો જ તેમને આવવા દેવામાં આવશે. જેલમાંથી વિડીયો કોન્ફરન્સિંગથી પણ જુબાની લેવામાં આવશે. વકીલ મંડળ પર આ બાબતે ઠરાવ કર્યો છે. વકીલ પણ બારરૂમમાં કે પુસ્તકાલયમાં લાંબો સમય સુધી બેસી નહીં રહે. જિલ્લા કોર્ટ દ્વારા ઉક્ત બાબતોને સાંકળતી એક માર્ગદર્શિકા પણ પરિપત્રિત કરવામાં આવી છે, જેમાં જણાવ્યું છે કે ન્યાયિક અધિકારીઓ કર્મચારીઓ નમસ્તે મુદ્રામાં જ અભિવાદન કરશે, હાથ સાફ કરવામાં પણ ચોકસાઈ રાખશે. કોર્ટ સ્ટાફ, પક્ષકારો તથા પોલીસને કોર્ટ પરિસરમાં સામૂહિક રીતે એકઠા ન થવા જણાવાયું છે. બાયોમેટ્રિકથી હાજરી પૂરવામાં રાહત આપવામાં આવી છે. નઈમ મુંડા, જેડેશ્રી, દાહોદ.